વિદ્યાર્થી મિત્રો નમસ્તે તન્ના એજ્યુકેશનલ કેમ્પસ ગોંડલ આપનું હાર્દિક સ્વાગત કરે છે વિદ્યાર્થી મિત્રો આપણે ગયા પીરિયડમાં પર્યાવરણના વિષયનો આપણો અભ્યાસક્રમ છે એ પૂર્ણ થઈ ગયો છે હવે આપણે રિવિઝન ચાલુ કર્યું છે રિવિઝનમાં અલગ અલગ પાઠમાંથી તમને પ્રશ્નોના જવાબ લખવા માટે આપ્યા છે અલગ અલગ પાઠમાંથી એક એક બે પ્રશ્નો લીધા છે તમારે એ વ્યવસ્થિત રફનોટમાં લખવાના છે સારા અક્ષરથી વ્યવસ્થિત બે શબ્દ વચ્ચે જગ્યા શબ્દ લટકતો આ રીતે પદ્ધતિથી રીતસર લખવાનું છે તમે પ્રશ્ન લખો તો એનો જવાબ લખવા માટે તમારે જગ્યા છોડી દેવાની પછી બીજો પ્રશ્ન લખવાનો પાછી એની જગ્યા છોડી દેવાની પછી ત્રીજો પ્રશ્ન એ રીતે તમારે રફનોટમાં પ્રશ્ન લખી અને એનો જવાબ લખવાનો છે જવાબ પૂરેપૂરો લખવાનો છે પછી બીજો પ્રશ્ન તમારે લખવાનો છે તો પ્રશ્ન એક નીચેના પ્રશ્નોના જવાબ લખો વિદ્યાર્થી મિત્રો અગાઉ આપણે આ પાઠમાં સવાલ જવાબ આ બધા લખેલા જ છે પણ તમારે સ્વાધ્યાય પોથીમાંથી આ પ્રશ્નનો જવાબ શોધવો પડશે કારણ કે અલગ અલગ પાઠમાંથી પ્રશ્નો લીધા છે એટલે તમારે અલગ અલગ પાઠમાંથી પ્રશ્નો શોધવાના છે જવાબ વ્યવસ્થિત સ્વાધ્યાય પોથીમાં હોય એ જ જવાબ તમારે લખવાનો છે તો પહેલો પ્રશ્ન જો કપડીની રમતને બીજા કયા કયા નામથી ઓળખવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો આપણે કપડીનો પાઠ શીખી ગયા છો એમાં આ પ્રશ્નનો જવાબ આવશે તમે સ્વાધ્યાય પોથીમાં જોઈ અને જવાબ લખજો બીજો પ્રશ્ન ચાકરા કોને કહે છે હવે ભરત ગૂંથણ જે આપણો કચ્છ જિલ્લો છે ત્યાંના જે લોકો છે એ કાપડ ઉપર ભરત ગૂંથણ કરે છે ચાકરા કરે છે ચાકરા છે ને વિદ્યાર્થી મિત્રો એ દીવાલ ઉપર લટકાવવાનો હોય છે એટલે એ પાઠમાંથી એ પ્રશ્નનો જવાબ શોધી લખજો કોળી કેવી હોય છે તો આપણે પર્યાવરણમાં છેલ્લો પાઠ શીખા વાડીમાં એમાં અલગ અલગ ફૂલો એ વિશે પણ આપણે જાણ્યું તો એમાં પેલા કોળી આવે છે પછી એમાંથી ફૂલ ખીલે છે એ પણ આપણે શીખી ગયા છીએ ચોથો પ્રશ્ન જો ખોરાક તરીકે ઉપયોગી મૂળના નામ લખો મૂળ એટલે જે ભાગ જમીનની અંદર હોય એને મૂળ કહેવાય તો એવા કયા ભાગ છે મૂળ છે કે જે આપણે ખોરાકમાં ઉપયોગ કરીએ છીએ મૂળ એ વસ્તુ યાદ રાખજો બરાબર મૂળ કોને કહેવાય તો કે જમીનની અંદર રહેલા ભાગને મૂળ કહે છે વિદ્યાર્થી મિત્રો આ તમે ત્રીજા ધોરણમાં પણ વનસ્પતિ અને એના ભાગો એ પણ શીખી ગયા આપણે જ્યારે પાઠ લીધો શીખા ત્યારે પણ મેં તમને એનું પુનરાવર્તન કરાવ્યું છે પાંચમો પ્રશ્ન જો સાંજે દરિયા કિનારે સૂરજ કેવો દેખાતો હતો વિદ્યાર્થી મિત્રો આ રિયાનો પાઠ છે જ્યારે રિયા એના મામાને ઘેર વાપી ગઈ અને ત્યાંથી દમણ ગયા અને ત્યાં એને જે બધું જોયું એ પાઠમાં આવે છે એટલે એ પાઠમાંથી પ્રશ્ન છે ડાયરી એટલે શું છઠ્ઠો પ્રશ્ન જોવો તો ડાયરી એટલે આપણે રોજ નિશિપુર એને કહેવાય કે રોજે રોજનું આપણે કરેલું કામ આપણે કરેલું કાર્ય એની આપણે નોંધ કરીએ કે ડાયરીમાં બુકમાં એ ડાયરી લખવાની ટેવ હંમેશા પાડવી જોઈએ હવે જો પ્રશ્ન સાતમો ભારતનો સૌથી મોટો કેબલ બ્રિજ ક્યાં આવેલો છે બ્રિજ એટલે આપણે જેને ગુજરાતીમાં કહીએ છીએ પુલ તો ભારતનો સૌથી મોટો કેબલ બ્રિજ એ પુલનું નામ છે વિદ્યાર્થી મિત્રો એ પણ આપણે પાઠમાં શીખી ગયા છીએ આઠમો પ્રશ્ન જો રેલવે જંકશન એટલે શું તો રેલવે જંકશન એ પણ આપણે રિયાના પાઠમાં શીખી ગયા છીએ કે જે રેલવે સ્ટેશનથી એક અથવા વધારે રેલ માર્ગ છૂટા પડતા હોય તેને જંકશન કહેવામાં આવે છે નવમો પ્રશ્ન જો કામદાર કીડીઓ શું કરે છે તો કામદાર એ કીડીનું નામ છે એ શું કરે છે તો
કે આખો દિવસ એ ખોરાક શોધે છે અને એ ખોરાકને દર સુધી પહોંચાડવાનું કામ કરે છે. દસમો પ્રશ્ન જો, પેટી ખરીદતા વધેલા રૂપિયાનું અનિતાએ શું કર્યું? પેટી ખરીદી અને 2000 રૂપિયાની એક પેટી, બાકી જે રૂપિયા ભેગા એમાંથી એને શું લીધું? તો કે ચાસણી બનાવવા ખાંડ લીધી અને મધપૂડાને સ્વચ્છ ચોખ્ખો રાખવા માટેની દવા ખરીદી. આ પ્રશ્નનો જવાબ છે. તમે સાધ્યપોથીમાં વ્યવસ્થિત શોધી અને લખજો. વિદ્યાર્થી મિત્રો, આ 10-10 પ્રશ્નોના જવાબ તમારે હોમવર્કમાં રફનોટમાં વ્યવસ્થિત સારા અક્ષરથી લખવાના રહેશે. જય મહાદેવ.